સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા પ્રભુજીઓ એકદમ નાસ્તો કરી અને બધા આવી રીતે ગ્રાઉન્ડમાં બેસી ગયા છે. અને આજે આપણા બપોરનું શાક આપણા કંચનબેન વઘારવાના. કા કંચનબેન વઘારવાના ને તમે? જવાબ તો દિયો. શાક વઘારવાના ને તમે? શેનું શાક બનાવવાનું આજે? જોરથી બોલો. વાલો, રીંગણા ને ટમેટા મિક્સ શાક બનાવવાનું આવી છે બપોરે. અને આપણા કંચનબેન આજે શાક વઘારવાના છે. અને અહીંયા જો મંજુબા બેઠા બેઠા વાલોર ખોલે. શું છે મંજુબા? ઓહો, ભેગી દ્રાક્ષે ખાતા જાય હે. આ શું? આ દ્રાક્ષ ખા, આ દ્રાક્ષ ખાવાનું અને વાલોર ફોલવાની જલસા છે તમારે તો. હા, કાંઈ ના ઘટે. હું મંજુ ડોશીમાં બે હું નથી. આ જોવું જોઈએ ને કંચનબેન કેવું શાક વઘારે છે. આવી ગયું કંચનબેન તેલ? હજી નથી આવ્યું. બધાય પ્રભુજી પોતપોતાની રીતે ગ્રાઉન્ડમાં હરે છે, ફરે છે અને આનંદ કરે. બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા છે અત્યારે. બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા અલગ અલગ. અહીંયા આપણે દિવાળી ફઈ બેઠા. અહીંયા બે બહેનો, જીગુબેન ને સેજલબેન, આ જ બે બહેનો તો ભેગા બેઠા. હું હે ગીત સંભળાવતા હતા તમે? કોણ કોણ? હું ને એમ, હું તો એક જ ભાઈ છું. હું 24 વર્ષ. અહીંયા પાછી બીજી ગેંગ બેઠી આખી, પરાગભાઈ, મોહન બાપા, પછી હર્ષુક બાપા અને મનોજભાઈ, અમરધામ આશ્રમ. જે આપણા કંચનબેને વઘાર માર્યો બપોરના શાકનો મસ્ત મજાના. કંચનબેન હવે રસોઈ કિંગ થઈ ગયા. કાં કંચનબેન? રસોઈ કિંગ બની ગયા હવે કંચનબેન. હા હા, મસ્ત મજાની સુગંધ આવે વઘારની. હો, રીંગણા, ટમેટા ને વાલો ને બટેટા ને મિક્સ શાક. બાએ ફોલવા બેસી ગયા વાલોર ફોલવા. લાવો એક લઈ લો, એક એક જ ખાઈ લો. વાહ ભાઈ વાહ, એક લઈ લીધી. હો, આપણે નવા બા આવ્યા એ કામ કરવા બેસી ગયા. બધા પ્રભુજીને અત્યારે દ્રાક્ષ અને ચીકુની પ્રસાદી આપી હતી. બધા પ્રભુજીઓ દ્રાક્ષ અને ચીકુ ખાય અને બધા બેઠા છે. શું છે આર્યનભાઈ? શાંતિ. ઈસ દુનિયા મેં હો યા દૂસરી દુનિયા મેં હો? ઇધરી હો ના? તો ઠીક હૈ. એકદમ અનોખો નજારો છે કે બધાય પ્રભુજીઓ પોતપોતાની રીતે પોતપોતાના ગ્રુપમાં બધા એકદમ ફ્રેશ થઈ અને બેસી ગયા છે. ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ.